बात करिए सुरेंद्रनगर ने, सुरेंद्रनगर ना धांगध्रामा आपना संगठन उम्मीदवार थी नाराजगी जोवा मळी रही छे। धांगध्रा हळवद विधानसभा मां वागजी पटेल उम्मीदवार जाहिर करवामां आव्या छे। वागजी पटेल हाल में भाजप माथी आम आदमी पार्टी में जोड़ाया था। धांगध्रा शहर तथा ग्राम्यना 15 होदेदारों राजीनामा धर्या छे। तो एक प्रकारे उम्मीदवारों की पसंदगी अलग अलग पार्टीओ करी रही छे, त्यारे क्यांक ने क्यांक कार्यकर्ताओं में रोष जोवा मळी रह्यो छे। चाहे ते आम आदमी पार्टी होय, बीजेपी होय के कांग्रेस, त्यारे आम आदमी पार्टी में पण रोष जोवा मळ्यो छे उम्मीदवार की पसंदगी ने लईने। सुरेंद्रनगर ना धांगध्रा में आम आदमी पार्टी ना संगठन ना उम्मीदवार थी नाराजगी जोवा मळी छे। धांगध्रा हळवद विधानसभा में वागजी पटेल ने उम्मीदवार तरीके जाहिर करवामां आव्यो छे। चूंटणी लड़वा माटे वागजी पटेल हाल में भाजप माथी आम आदमी पार्टी में जोड़ाया था। धांगध्रा शहर तथा ग्राम्यना 15 होदेदारों तेमना विरोध में राजीनामा आप्या छे। उम्मीदवार की पसंदगी थी रोष जोवा मळी रह्यो छे आम आदमी पार्टी ना कार्यकर्ताओं नेताओं में। अपनी साथे फोन लाइन थी जीलू भरवाड़ जोड़े गया छे। जी जणावशो, जे प्रकारे आम आदमी पार्टी में रोष जोवा मळी रह्यो छे, धांगध्रा हळवद विधानसभा में वागजी पटेल की उम्मीदवारी नोंधावता अने उम्मीदवार तरीके पसंदगी थता क्यांक ने क्यांक आम आदमी पार्टी ना कार्यकर्ताओ में रोष जोवा मळी रह्यो छे, शुं छे तेमनी मांग? दीपक, सुरेंद्रनगर जिल्लामां पक्ष पलटानो आखो माहोल उभो थई रह्यो छे। કોંગ્રેસ માંથી તાજેતર આજે સવારે હિમાંશુભાઈ યશ ભાજપમાં આવી ચુક્યા છે અને કેસની કેસ ધારણ કરી ચુક્યા છે। ત્યારે ભાજપના વાઘજીભાઈ પટેલ ધાંગધ્રા ખાતે રાજીનામું આપી આપ પાર્ટીના ઉમેદવાર બન્યા છે। ત્યારે સ્થાનિક રાજકારણમાં ભારે અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે। ધાંગધ્રા ખાતે ઘનશ્યામભાઈ પટેલ સાથે કેટીએ વાત કરી હતી કે જો પક્ષ દ્વારા બદલાવવામાં નહીં આવે ઉમેદવાર તો રાજીનામાનો દોર આજે 15 રાજીનામા છે, કાલે 50 રાજીનામા થઈ શકે એવું જણાઈ રહ્યું છે દીપક। બિલકુલ, ખાસ કરીને જે લોકો છે, કાર્યકર્તાઓ, નેતાઓ છે, તે કયા ઉમેદવારની માંગણી કરી રહ્યા છે? હાલ જોવા જઈએ તો સંગઠનમાંથી કોઈ વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી મુખ્ય માંગણી ઉભી થઈ રહી છે। ત્યારે આપણે આયાથી ઉમેદવાર ધાંગધ્રા હળવદ વિધાનસભામાં વાઘજી પટેલની પસંદગીથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓમાં રોષ। ધાંગધ્રા શહેર તથા ગ્રામ્યના 15 હોદ્દેદારો રાજીનામા ધરી દીધા છે। ખાસ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ પ્રકારનો જે બનાવ છે, રાજીનામાનો દોર છે, તે આમ આદમી પાર્ટીને ચૂંટણીમાં નુકસાન ચોક્કસથી પહોંચાડી શકે છે। તો ધાંગધ્રા હળવદ વિધાનસભામાં વાઘજી પટેલની પસંદગીથી રોષ। વાઘજી પટેલ તાજેતરમાં જ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, તેને લઈને કાર્યકર્તાઓ નેતાઓમાં એક પ્રકારે રોષ જોવા મળ્યો છે। હું ધાંગધ્રા વિધાનસભા ઇલેક્શન કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવું છું। મારી સાથે સંગઠન મંત્રી છે, સહસંગઠન મંત્રી છે, બધા સાથે લોકો અમે છીએ। આજે અમે અમારો ઉમેદવાર જે ધાંગધ્રા વિધાનસભાની જે ઉમેદવાર જાહેર કર્યો એમાં પાર્ટીની સંગઠનની અંદર ન હોય અને બહારથી વ્યક્તિ લાવી અને ઉમેદવાર જાહેર કરેલ છે એ વ્યક્તિ અમારું સંગઠન, એ વ્યક્તિના કારણે અમે સંગઠન આખું નારાજ છે અને સંગઠનમાં જેટલા હોદ્દેદારો રહીએ અમે રાજીનામા આપી છીએ। પાર્ટીમાં અમે કામગીરી કરવાના છીએ, પાર્ટીના કાર્યકર્તા તરીકે અમે રહેવાના છીએ, પણ પાર્ટીમાં આ ઉમેદવાર જાહેર કરવાથી અમે નારાજગી દર્શાવી છીએ અને જેથી કરી અને અમે અમારા ભાઈ પાર્ટીના જે આગેવાન છે વરિષ્ઠ, અમારા જે ગોપાલ ઇટાલિયાજી અમારા પ્રમુખ છે, એમને અમે અમારા ટપાલ દ્વારા એમને જાણ કરશું, વોટ્સએપ દ્વારા, અને એમની પાસે અમે જવાબ માગીશું અને આની અંદર ફેર વિચારણા કરી અને ઉમેદવાર સંગઠનમાંથી આપે એવી હું અમારા પાર્ટીને અને અમારા પાર્ટીના આગેવાનોને અમે રજૂઆત કરીશું। ઉમેદવાર જો આ વાઘજીભાઈ પટેલ ચાલુ રહેશે તો આ તમામ હોદ્દેદારો પાર્ટીનું કામ કરશે? જો આ ઉમેદવાર ચાલુ રહેશે તો અમારા જે હોદ્દેદારો સંગઠનના અને કાર્યકર્તાઓ જે પાછળ જે નીચે જોડાયેલા છે બધા સેક્રેટરી ગ્રામ્ય વિસ્તારમાં છે, શહેરની વિસ્તારની અંદર, આ બધા જ લોકો નિષ્ક્રિય રહેશે અને કામગીરી નહીં કરે।